नमस्कार, आप सबनु स्वागत छे रियल समाचारमां। समाचारनी शुरुआत करे मुख्य समाचारथी। सूरत महानगरपालिकानी चूंटणी लड़वा समर्थन अने विरोध वच्चे उमेदवारोए फॉर्म भर्या। भरत गादामां फॉर्म भरवा निकळेला 5 नेताए कोंग्रेसनी उमेदवारी छेल्ली घड़ीए फगावी। फॉर्म भरवा माटे उमेदवारो साथे पहोंचेला कार्यकर्ताओने पोलीस साथे चकमक जरी। फॉर्म भरवाना आखरी दिवसे कोंग्रेसमां भड़को, टिकिट फाळवीने लई कार्यालय पर तोड़फोड़। डुंपालनी टोबेको शॉपमां घुसी वेपारी पर चप्पूथी हमलो करनार बे पैकी एक झड़पायो। ભેસ્તાનમાં કૂતરાઓને ઝેરથી મારી નાખનાર બે કારખાનેદારની ધરપકડ। સમાચારો વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા બાદ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી તથા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે દોડાદોડી કરી મૂકી હતી। ફોર્મ ભરવા માટે ઉમટેલા નેતાઓ, કાર્યકરો અને રાજકીય પક્ષના આગેવાનો સાથે ઉમેદવારોએ કોરોનાને ભૂલાવી દીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સોળા સહિતના બહુમાળી ભવન ખાતે ફોર્મ ભરવા માટે શક્તિ પ્રદર્શન કરનારાઓએ કોરોનાની અને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતા। ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ બહુમાળી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચ્યા હતા। રાજકીય પાર્ટીના ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની સાથે સાથે માસ્ક પણ પહેર્યા નહોતા। એક મેકથી બે ગજની દૂરી રાખવાનું વડાપ્રધાને વહેતું કરેલું સૂત્ર ખુદ ભાજપના જ આગેવાનો અને કાર્યકરોએ અગાઉની માફક જ ભૂલાવી દીધું હતું। તમામ રાજકીય નેતાઓએ માસ્ક ન પહેરીને કોરોનાને આમંત્રણ આપવાની સાથે ચૂંટણી પ્રચાર અગાઉ જ કોરોના પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું હતું। રાજકીય પાર્ટીઓએ ટિકિટ આપી અને કોંગ્રેસે ફોન પર જ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હોવાથી છેલ્લી ઘડીએ તમામ લોકો એક સાથે નીકળ્યા હતા। નેતાઓએ પોતાના જીતના દાવાને મજબૂત કરતા હોય તે રીતે શક્તિ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। સાથે ફોર્મ ભર્યા અગાઉ અને પછી રાજકીય નેતાઓ ફોટો સેશન કરાવતી વખતે માસ્ક પહેરવાનું પણ ભૂલી ગયા હતા। રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓએ બળદગાડા અને ટ્રેક્ટરમાં આવીને શક્તિ પ્રદર્શન કર્યાનું સામે આવ્યું હતું। આ તમામ બાબતો જોતા કોરોનાના એક પણ નિયમ કે સોશિયલ ડિસ્ટન્સ કે પછી ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન થયું નહોતું। પંદરથી વીસમાં જે કોર્પોરેટર તરીકે કામ કર્યું, મારા વિસ્તારના લોકોને જે વિશ્વાસ આપ્યો, પાર્ટીને પણ વિશ્વાસ અપાયો, સુરત શહેરના નગરજનોને પણ વિશ્વાસ અપાયો, એ તબક્કે ફરીવાર જે પાર્ટીએ વિશ્વાસ કર્યો છે, જે વિસ્તારના અમારા પણ કામ અધૂરા રહી ગયા છે, સુરત શહેરમાં બી અમારે ઘણા મોટા કામો હજી કરવાના બાકી છે, એ આવતા 5 વર્ષમાં ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરીને પૂરા કરશું। અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા વિસ્તારના જે નગર જે વોટરો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના વિશ્વાસના હિસાબે ફરીવાર પાર્ટી અમર પર વિશ્વાસ મૂક્યો છે અને આગામી ઇનિંગ ધમાકેદાર અમારા વિસ્તાર માટે રહેશે। પવન કૃષ્ણલાલ પચ્ચીગર વોર્ડ નંબર 20માંથી ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી છે। અમારો મુખ્ય એજન્ડા એ છે કે જેવી રીતે દિલ્હીમાં પણ સરકારી સ્કૂલો અને સરકારી હોસ્પિટલોનું રિનોવેશન કરી અને લોકોને સસ્તામાં અને મફતમાં જે સારી સેવા આપીએ છીએ એવી રીતે સુરતમાં અને ગુજરાતમાં પણ આપી શકીએ, સારું શિક્ષણ આપીએ, લોકોને સારી ગુણવત્તાનું શિક્ષણ મળે અને કિંમત નહીં ચૂકવી પડે, વગર કામની જે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે એ ઓછું થાય અથવા તો બંધ થાય એના માટે પ્રયત્નશીલ રહીએ છીએ અને એ રીતે આગળ ચાલશું। પ્લસ અમારો મેઇન મુદ્દો નગરરાજનો છે કે નગરરાજનું જે બિલ છે એ ઓલરેડી પાસ થઈ ગયેલું, છતાં પણ ગુજરાત સરકારમાં એ એપ્રુવ થતું નથી, એ લોકો આગળ એને અમલમાં મૂકતા નથી, જે અમે સત્તામાં આવશું તો અમલમાં મૂકશું। સુરત પાસ નેતા ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 3માંથી પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે વેસો સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા,
કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવ્યાએ વોર્ડ નંબર 17 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરજીયાને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। વિલાસ ધોરજીયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો। ધાર્મિક માલવ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે અન્યાય કર્યો, હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે। અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક ઉમેદવારી નોંધાવવા માટે બળદગાડામાં નીકળ્યો હતો। ઉમેદવારી પત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવ્યાએ સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા વિલાસબેન ધોરજીયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી। તેને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવ્યાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વ તૈયારીઓ કરીને ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। ઉમેદવારી પત્ર ભરવા પહેલા તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરજીયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરી હતી। જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજુ સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યું નથી, જેથી કરી તેમણે પણ ઉમેદવારી પત્ર ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર જે પણ ફોજદારી કેસો દાખલ થયા હતા તે તમામ કેસો વિલાસબેન ધોરજીયાના પતિ સંજયભાઈ ધોરજીયાના પાટીદારોની તરફેણથી કેસો લડતા હતા। પાટીદાર અનામત આંદોલન વખતે સંજયભાઈ ધોરજીયાએ આપેલા સહયોગના કારણે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગણી ધાર્મિક માલવ્યા દ્વારા કરવામાં આવી હતી। કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા વિલાસબેને ટિકિટ આપવાનું વચન પણ ધાર્મિક માલવ્યાને આપ્યું હતું, પરંતુ અંતિમ ઘડીએ વિલાસબેન ધોરજીયાને મેન્ડેટ ન આપીને કોંગ્રેસે ફેરવી તોડ્યું હતું। ધાર્મિક માલવ્યાએ ઉમેદવારી પત્ર ન ભરવાનો નિર્ણય લઈને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે। વોર્ડ નંબર 16ના માજી કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરિયા માટે પણ ટિકિટની માંગણી કરી હતી, તેમણે પણ કોંગ્રેસ દ્વારા રિપીટ કરવામાં આવ્યા તેનો પણ કંઈક અંશે રોષ જોવા મળ્યો હતો। ધાર્મિક માલવ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દેશું અને કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે। આસમાં ગઈ વખતે જેમણે પ્રતિનિધિત્વ કર્યું તેવા પાછળ કોર્પોરેટરના વખતે ટિકિટ નથી ફાળવી, સાથોસાથ નવી બે અમે જે ટિકિટ ધાર્મિક અને વિલાસબેન ધોરજીયાની માંગી હતી એમને પણ ટિકિટ નથી ફાળવી। એ લોકો કદાચ એવું માનતા હશે કે ગેટ સુધી જાય ને આ લોકો ફોર્મ ભરી દે પછી પેલા લોકોને આપણે ટિકિટ ના આપીએ, અને આ પાસને અમને પણ પસંદ નહોતું અને ધાર્મિક માટે જ માત્ર ટિકિટ અમને મળી ગયો છતાં પણ અમે નહીં ભરીએ, તો એવી અમને સ્વાર્થની એવી કોઈ રાજનીતિ નથી કે અમે ધાર્મિકને જ આગળ વધારીએ અને અમે જ આગળ વધીએ। પાસમાં એક પરિવારની ભાવના છે, દરેક લોકો સાથે હોય અને એક મહિલા બે મહિલાઓ માટે ટિકિટ માંગતા, બે પુરુષ માટે ટિકિટ માંગતા હોય, રોડ ઉપર કદાચ 50 એવા ઉમેદવારો ગણી શકાય કે જે પટેલો હોય, ભારતીય જનતા પાર્ટીએ પણ 40 વધારે પાટીદારોને ટિકિટો આપી છે, કોંગ્રેસ પણ 40-50 વધારે પાટીદારોને ટિકિટ આપતી હોય છે, પણ આ વખતે એમણે પણ ટિકિટો ખૂબ ઓછી આપી છે। સમાજને કઈ રીતે મહત્ત્વનું આપવું, પાસને કઈ રીતે મહત્ત્વનું આપવું એમાં એ લોકો કદાચ થાપ થઈ ગયા હશે અને એમને હશે કે ધાર્મિકને અમે એકને આગળ કરશું તો બધું હેન્ડલ થઈ જશે, પણ આ રીતે અમને આજે પણ પસંદ નથી ને કાલે પણ પસંદ નથી, આવી સ્વાર્થની રાજનીતિ અમે લડવા નહોતા માગતા, એટલા માટે ધાર્મિકે ફોર્મ નથી ભર્યું। હવે શું સ્ટેન્ડ રહેશે ઇલેક્શન દરમિયાન પાસનું? ઇલેક્શન દરમિયાન અમે કોંગ્રેસનો કોઈ પણ જાતનો પ્રચાર નહીં કરીએ, કોંગ્રેસ જીતે એવા એક પણ પ્રકારના અમે કાર્ય નહીં કરીએ, કોંગ્રેસનું કોઈ પણ પ્રકારે સમર્થન નહીં કરીએ, અને જે કોઈ પણ નેતાએ આમાં ભૂમિકાઓ ભજવી છે એ વિસ્તારમાં આવશે ત્યારે અમે એમની શુભેચ્છા મુલાકાત લઈશું। મહાનગરપાલિકાની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાની કાર્યકર્તાઓ અને ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા। એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો અને અન્ય કાર્યકર્તાઓનો ધસારો વધી જતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સતત ચકમક થઈ રહી હતી। જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો એકત્રિત થતા પોલીસે તેમને દૂર કરવા માટેના પ્રયાસ કર્યા હતા। પોલીસ દ્વારા સતત એકત્રિત થયેલા કાર્યકર્તાઓને જિલ્લા સેવા સદનથી દૂર થતા જતા રહેવા માટેનું સતત કહેવું પડી રહ્યું હતું। ટોળા વિખેરવામાં પણ આવે ત્યાં અન્ય જગ્યાએ ટોળા એકઠા થતા હોવાનું સામે આવ્યું હતું। તંત્ર દ્વારા બંને રાજકીય પક્ષના ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે ન આવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। માત્ર ઉમેદવાર અને સાક્ષીઓ જ અંદર કચેરીમાં પ્રવેશ કરે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હોવા છતાં કાર્યકર્તાઓના ઉત્સાહના કારણે પોલીસને અવગણના કરીને પણ સરકારી કચેરીઓમાં કે જ્યાં ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને રોકવા પડ્યા હતા। જ્યારે પોલીસ દ્વારા સતત સંયમ રાખીને તમામ કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યા હતા। પોલીસ ઘર્ષણ ટાળવા માટેના તમામ પ્રયાસો કરતી દેખાઈ હતી। વારંવાર કાર્યકર્તાઓને સંયમ રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી,
જોકે નેતાઓની સાથે આવેલા અતિ ઉત્સાહ કાર્યકરો અતિરેકમાં આવી જઈને પોલીસને પરસેવો પડાવવા પણ જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાં પણ વિરોધ સામે આવ્યો છે. સુરતમાં મકાઈપુલ આ ખાતે આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે કાર્યાલયના બેનરો ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. મકાઈપુલ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં સવારે 9 વાગ્યાના આસપાસ બે ઇસમો ઘૂસી ગયા હતા. ત્યારબાદ ખુરશીઓને ફેંકી દેવામાં આવી હતી અને તોડફોડ શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા બંને ઇસમોએ કાર્યાલય પર લાગેલા બેનરોમાં કાણા પાડી દીધા હતા. ત્યારબાદ બેનરો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાઓને બાકાત રાખ્યા છે. રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સહિતના સમિતિના માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાનું આયોજન કર્યું હતું. જોકે તે પહેલા જ કાર્યાલયમાં તોડફોડ કરાતા આ ઘટનાને વખોડી હતી. કોંગ્રેસ અગ્રણી શંભુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધરણા કરવા માટે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યો હતો ત્યારે જાણ થઈ કે કાર્યાલયમાં તોડફોડ અને ખુરશીઓ ફેંકવામાં આવી છે, જેનું મને દુઃખ છે. જોકે વોર્ડ નંબર 18માં રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે. ઘણા બધા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે. કાર્યકરો રોષમાં છે કે હાલ કોંગ્રેસને બેઠી કરવાની સુવર્ણ તક હતી, જેને ગુમાવી રહ્યા છે. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ છેલ્લા દિવસ સુધી ઉમેદવારને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવારોના વિરોધમાં 20-25 સોસાયટીના પ્રમુખોએ બહાર આવી ઉમેદવારોનો વિરોધ કરી ઉમેદવાર બદલાશે તો જ ભાજપ જીતશે તેવો હુંકાર કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કાર્યકરોએ દેખાવો કરી ઉમેદવારો બદલવાની માંગ કરી હતી, જેમાં વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર સામે કાર્યકરોએ રોષ દાખવ્યો હતો અને વિવિધ 20-25 જેટલી સોસાયટીના પ્રમુખોએ ભેગા મળી ઉમેદવારો બદલવાની માંગ કરવાની સાથે જો ઉમેદવાર ન બદલાશે તો ભાજપ નહીં જીતે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજુબાજુની સોસાયટી, જેમ કે આજુબાજુમાં અમારા 10-15 સોસાયટી આવે, આ બધા પ્રમુખો અત્યારે મારી ઘરે પર આવ્યા અને મને કે તમને ટિકિટ મળી નથી, અમે તમને ઓળખીએ છીએ, તમે જૂના છો, તમે સક્રિય છો, તમને ટિકિટ આપી નથી, અમને બહુ દુઃખ છે, અમે બધા તમને ટિકિટ આપવા માટે, અને તમને ટિકિટ કેમ આપવાના આવે, અમે બધા અત્યારે એક છીએ, અમે તમારી સાથે છીએ, એમ કરીને બધા અત્યારે મારી સાથે છે અને મને બધા આ લોકો મારી વચ્ચે છે અને મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે અમારી સાથે ચાલો, અમે તમારી સાથે છીએ અને આજે કોઈ પણ હિસાબે અમે બધા એક થઈને અમે માગણી કરવાના છીએ કે આ નહીં ચાલે. બીજા ઓળમાંથી જે લોકોને લેવામાં આવ્યા છે આવું ન ચાલે, જેને ઓળખતા નથી, ક્યારેક કોઈ સોસાયટીમાં પ્રવેશ કર્યા નથી, પણ આવા લોકોને પણ લીધેલા છે ઉમેદવાર તરીકે. માગણી અમારી એ છે કે નરેશભાઈ ને 15 વર્ષથી જાણીએ છીએ, એ અમારી પ્રદેશ કામ કાર્યકર્તા સરસ કાર્યકર્તા, એને ટિકિટ ના આપો અને સોસાયટી છોડીને બીજા ટિકિટ આપો તો અમે 100% બહિષ્કાર કરીશું ભાજપનો. ભાજપનો 100% બહિષ્કાર કરીશું. આજે જન્મથી અમે આજ સુધી ભાજપ સિવાય કોઈને વોટ નથી આપ્યો. આ સંઘથી જોડાયેલા છે, બધી જોડાયેલા છે. આજે નરેશભાઈ મારો સક્રિય કાર્યકર્તા 15 વર્ષથી હું જાણું છું એને. રાતના 12 વાગે ફોન કરો તો 12 વાગે દોડતો આવે છે, ને તે બીજા ટિકિટ આપો તો અમે સ્વીકાર નહીં કરીશું. મારું નામ લાડાણી જાગૃતિબેન છે અને હું 15 નંબર વોર્ડમાં આપણે સક્રિય છું અને શહેર લેવલમાં પણ ઉપપ્રમુખ રહી ચૂકેલું છું. આજે 17 વર્ષ ત્યાં હું બીજેપીમાં કામ કરું છું ને મેં એટલા કામ કર્યા છે કે કોઈ પાર્ટીએ મારું કદર કરી નહીં અત્યારે. અને આજે મેં એક જે વરસથી ત્યાં આવેલી છે એ લોકોને એને ટિકિટ આપી દીધેલી છે, જે આ અમારે સમજવું શું એનું. શું નામ છે?
એ રૂપાબેન પંડ્યા ને ટિકિટ આપેલી છે. શું કારણ સર આપ્યું? એ અમને નથી સમજાતું કે શેના કારણ થી એનો ટિકિટ આપેલી છે. અને જે આહિર સમાજ માંથી એ બેન ને અમે કોઈ દિવસ અમારા 15 નંબર વોર્ડ માં કામ કરતા પણ જોયેલા નથી, તો એ લોકો ને પણ ટિકિટ આપેલી છે. નામ શું છે એમનું? એનું નામ મનીષાબેન આહિર. અમે કોઈ ઓળખતા પણ નથી એ લોકોને. જો અમારા વોર્ડ માં આપી દે ટિકિટ તો અમારે શું સમજવાનું શું એ લોકોનું? ભરબપોરે ડુંભાલ ચોર્યાસી ડેરીની સામે જય ભિક્ષુ ટોબેકો નામની દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસી હાજર યુવકને ચપ્પુના ઘા મારીને ભાગી ગયેલા લૂંટારૂને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સોએબ ખાન ઉર્ફે નૂર અફઝલ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ડુંભાલ ચોર્યાસી ડેરી પાસે આવેલ જય ભિક્ષુ ટોબેકો નામની દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે દુકાનના કાઉન્ટર પાસે ગ્રાહક તરીકે વસ્તુ મંગાવી બાદ ત્યાં હાજર યુવક વસ્તુ લેવા અંદર જતા તે પણ અંદર ઘૂસી ગયો હતો. જ્યારે તેની સાથેના સાગરીતે યુવકને ચપ્પુ બતાવ્યું હતું, જ્યારે સોએબે ડ્રોવરમાં રહેલા રૂપિયા કાઢવા જતા યુવકે બુમાબૂમ કરીને પ્રતિકાર કરતા લૂંટારૂ સાગરીતે ચપ્પુ મારીને નાસી ગયા હતા. જે કબૂલાતના આધારે લિંબાયત પોલીસને ચોપડે નોંધાયેલો ગુનો ઉકેલાયો હતો. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભેસાણ વિનાયક રેસીડન્સીમાં રહેતા બે સ્થાનિકોએ કૂતરાઓને ચિકનમાં ઝેર આપી મારી નાખવાનું ભારે પડ્યું છે. પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન ઝવેરીની ફરિયાદને લઈ દિવ્યેશ પટેલ અને મોહન કુશવાહના સામે ગુનો નોંધી શુક્રવારે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી કરી છે. આ ઘટના 1 ફેબ્રુઆરીએ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે દિનેશ અને મોહનને એમ્બ્રોઇડરીના કારખાના છે. દિવ્યેશ પટેલની દીકરી પાછળ કૂતરો દોડતા તેને ઈજા થઈ હતી. કૂતરાઓએ સોસાયટીમાં ચણ ખાવા આવતા કબૂતરોને પણ શિકાર બનાવ્યા હતા, જેથી આ પગલું ભર્યું હતું. જ્યારે પોલીસે એક શ્વાનનું પશુ ચિકિત્સક કેન્દ્ર બડેખા ચકલા ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. શ્વાનના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે. બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વોર્ડ નંબર 15 કરંજ મંગોમની ભાજપની મહિલા ઉમેદવાર તરીકે પત્રકારત્વ મનીષા આહિરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે આજે મનીષા આહિરે ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું, જ્યારે પત્રકારથી ઉમેદવારીની સફર કરનાર મનીષાએ જણાવ્યું કે યુવાધન પર પાર્ટીએ મૂકેલો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઈએ. હું સંકલ્પ કરું છું કે કોર્પોરેશનમાં વિજય મુકુટ પહેરીને ગયા બાદ નારી શક્તિને મજબૂત બનાવીશ. વોર્ડ નંબર 15ની ભાજપ ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવેલ મનીષા આહિરે અભ્યાસમાં બીએની સાથે પીજે ઇન ડિપ્લોમા જર્નાલિઝમ કર્યું છે. જ્યારે વર્ષ 2008થી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી શરૂઆત કરીને 12 વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું છે. તેણીને 1 5 વર્ષનો પુત્ર છે. પત્રકારત્વની સાથે સામાજિક ક્ષેત્રે કારકિર્દી બનાવી સમાજના સેવાકીય કાર્યોમાં જોડાવાના જોશને કારણે ચૂંટણીમાં ચંપલાવ્યું છે. આહિર સમાજના સમૂહલગ્નમાં પ્રવક્તાથી લઈ મીડિયા સેલ સુધીની તમામ જવાબદારી બદલ 2 વાર સાંસદ પૂનમબેન માડલ, 3 વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને 1 વાર મોરારી બાપુના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું છે. ઉમેદવાર મનીષા આહિરે જણાવ્યું કે હું યુવા પેઢીને રાજકારણમાં આવી યોગદાન આપવામાં મળેલી તકનું સન્માન કરું છું. મોદીજીના સ્વચ્છતા અને શિક્ષણ જેવા અભિયાનથી પ્રેરિત થઈ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. આનંદની વાત એ છે કે 2021ની કોર્પોરેશનની ચૂંટણીની ઉમેદવાર છું. વિજય બની ચોક્કસ નારી શક્તિ અને વોર્ડ સમસ્યાને લગતા તમામ કામોના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ. કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી 16 વર્ષને 11 મહિનાની કિશોરીને ભગાડી જનાર કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કાપોદ્રામાં રહેતા શ્રમજીવી પરિવારની 16 વર્ષને 11 મહિનાની કિશોરીને ગત 3 અજાણ્યો ઈસમ ભગાડી ગયો હતો. જે અંગે કિશોરીના પરિવાર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી કિશોરીને ભગાડી જનાર મૂળ તમિલનાડુનો અને હાલ કાપોદ્રા દીનદયાળ નગરમાં રહેતો ચીની વસંત અપુભાઈ દેવેન્દ્રમને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર.
વડોદરામાં ભાજપના ધારાસભ્યના પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. કપડવંજ નજીક વાહન અડફેટે એક જ પરિવારના ત્રણ યુવાનોના મોત. અમરેલીના ભાજપના સાંસદ નારાયણ કાછડિયાનો વિવાદસ્પદ ઓડિયો વાયરલ. ખેડૂતોએ દેશમાં ચક્કાજામનો સખત સંદેશો પાઠવ્યો. માર્ચ મહિનામાં દેશમાં 50 વર્ષથી મોટી ઉંમરનાને અપાશે કોરોના વેક્સિન. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ચૂંટણી લડશે. આજે સવારે દીપક શ્રીવાસ્તવે બળવો કરીને વડોદરા શહેરના વોર્ડ નંબર 15 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે જેમના સગાને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદ સભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપના 50% ટિકિટો એવી લોકોને આપવામાં આવી છે જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષની ઉંમર હોય, 3 ટર્મ થઈ ગઈ હોય તો બરાબર છે. મારો પુત્ર યંગ છે, છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી એનું દુઃખ છે. દીપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે. તે ભાજપમાંથી કે અપક્ષમાંથી ફોર્મ ભરશે, તે અપક્ષમાંથી જીતશે એ નક્કી છે. અને આ વાડી વિસ્તારમાં ખૂબ સેવા કરી છે, અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે. ખેડા જિલ્લાના કપડવંજના કાપણી વાવ સિકંદર પોરડા રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોડી રાત્રે ઘરે પરત જવા માટે યુવાનોએ પોતાના કૌટુંબિક ભાઈને બાઇક લઈને કાપણી વાવ ભુસાવ પાસે બોલાવ્યો હતો. ત્યાર પછી જ્યારે તેઓ પાછા વળી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમના બાઇકને ટક્કર મારી દીધી હતી, જેના કારણે 3 યુવકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. કપડવંજના કાપણી વાવ સિકંદર પોરડા રોડ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ રોડ ઉપર આવેલા સુરજ હોટલ પાસે એક બાઇકને સામેથી અચાનક એક અજાણ્યા વાહને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો ગંભીર રીતે જમીન ઉપર પટકાઈ ગયા હતા. આ દ્રશ્ય જોતા ટક્કર મારનાર વાહન ચાલક તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રોડ પર પટકાયેલા 3 યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પરિણામે તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવમાં કપડવંજ ગ્રામ્ય પીઆઈ છે કે રાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ઉપરયુક્ત મૃત્યુ પામનાર તમામ યુવાનો એક જ ગામના હતા અને તેઓ કૌટુંબિક ભાઈઓ થાય છે. વધુમાં તેમણે માહિતી આપી કે મૃત્યુ પામનાર યુવકોમાંથી એક યુવક ડ્રાઈવરની નોકરી કરે છે અને ગઈકાલે રાત્રે 3 પૈકી 2 યુવાનો કાપણી વાવ પાસે આવેલા અમૂલના પ્લાન્ટ પાસે કામથી આવેલા. ત્યાર પછી તેમણે ઘરે પરત જવા માટે પોતાનો પિતરાય ભાઈને બાઇક લઈને બોલાવ્યો હતો અને પછી એક જ બાઇક ઉપર 3 યુવકો પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. અમરેલીના એસપી નિલિપ્તરાય વિરુદ્ધ ગૃહમંત્રીને રજૂઆત કરતા અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે આવા એસપી અમારે ત્યાં ન ચાલે એવું મેં મારી ચૂંટણી એટલે કે 2.5 વર્ષ અગાઉ પણ કહ્યું હતું. સાવરકુંડલાના લુવારા ફાયરિંગ પ્રકરણમાં એક મહિલાની લેડી કોન્સ્ટેબલને બદલે પુરુષ કોન્સ્ટેબલ ધરપકડ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તે ક્ષેત્રીય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી કહે છે કે એસપી પાછળ પડી ગયા છે, તેનાથી સમાજના લોકો નારાજ હોય અને ભાજપને મુશ્કેલી થઈ શકે છે. તમને અગાઉ આ એસપી બાબતે ફરિયાદ કરેલી ગૃહમંત્રી તેમને આ મુદ્દે સીએમને પણ રજૂઆત કરવા અને યોગ્ય થશે તેમ જણાવશે. લુવારા ફાયરિંગની ઘટનાને ધારાસભ્યો વીરજી ઠુમર જેવી કાકડિયાએ પણ વખોડી છે. આ અંગે અમરેલીના એસપી નિલિપ્તરાયે જણાવ્યું કે લુવારાના પ્રકરણમાં આરોપીના બહેન સામે 307ની કલમ લગાડવામાં આવી જ નથી. તેમની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ છે અને તેમની સામે ચાર્જશીટમાં પણ 307ની નહીં પણ ફરજમાં રૂકાવટની જ કરવામાં આવી છે.
એફઆઈઆરમાં પણ મહિલા સામે ફરજમાં રૂકાવટની જ ફરિયાદ હોવાનું સ્પષ્ટ વાંચી શકાય છે. ઉપરાંત પોલીસ મહિલા કર્મચારી દ્વારા મહિલાની અટકાયત કરવા મુદ્દે મહિલાએ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે, એટલે આ મુદ્દે કોર્ટમાં જ પોલીસ સામે જે પગલાં લેવાના હશે તે લેશે. કૃષિ કાયદાનો વિરોધ કરતા 40 ખેડૂત સંગઠનો આજે સમગ્ર દેશમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને હરિયાણા વચ્ચે સાંજાપુરા સરહદ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. પંજાબના અમૃતસર અને માહુલીમાં ખેડૂતો વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. બીજી બાજુ જમ્મુ પઠાણકોટ હાઈવે પર ખેડૂતોએ વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ પહેલા જ દિલ્હીમાં અસર થઈ શકે તેવા 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. એમાં મંડી હાઉસ, આઈટીઓ, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નહેરુ પ્લેસ, લાલ કિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે. ખેડૂતોએ કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. બીજી બાજુ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકિતે જણાવ્યું હતું કે દિલ્હી, એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ જામ કરવામાં નહીં આવે. દિલ્હીમાં તો રોજ ચક્કાજામ જેવી સ્થિતિ હોય છે, તેથી ત્યાં જામ કરવાની કોઈ જરૂર નથી. જોકે યુપી અને ઉત્તરાખંડને આ આંદોલનથી અલગ રાખવાનું કારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે આ વિશે કહ્યું કે આ બંને રાજ્યોના ખેડૂતોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને તેમણે કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાના કારણે વહીવટ વધુ સજાગ છે. દિલ્હી એનસીઆરમાં પોલીસ, અર્ધસૈનિક અને રિઝર્વ ફોર્સના 50,000 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં તહેનાત સીઆરપીએફની તમામ ટીમને કહેવામાં આવ્યું છે કે તેમની બસોમાં લોખંડની જાળી લગાવી લે, જેથી પથ્થરમારા જેવી પરિસ્થિતિમાં બચાવ કરી શકાય. દિલ્હીના 12 મેટ્રો સ્ટેશને પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. અહીં પ્રવેશ અને એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષા દળો તહેનાત કરી દેવાયા હતા. લોકસભામાં કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું કે દેશમાં 50 કે તેનાથી વધારે વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે આ ગ્રુપમાં 27 કરોડ લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે પહેલા તબક્કામાં સરકારી અને પ્રાઇવેટ ક્લિનિકોના લગભગ 1 કરોડ હેલ્થ વર્કર્સને રસી મૂકવામાં આવનાર છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાઈ રહી છે અને કેટલાક રાજ્યોમાં 2 ફેબ્રુઆરીથી આ અભિયાન શરૂ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 50 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને રસી આપવાની કામગીરી માર્ચ મહિનામાં શરૂ કરાશે. આ માટેની ચોક્કસ તારીખ આપવામાં આવી નથી, તે મુશ્કેલ છે, પણ આ અભિયાન માર્ચના 3રા કે 4થા સપ્તાહથી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં દેશમાં 50 લાખ લોકોને રસી મુકાઈ ચૂકી છે. સાથે સાથે તેમણે જાણકારી આપી કે દેશમાં બનેલી કોરોનાની રસી માટે 22 દેશો માંગ કરી ચૂક્યા છે. ભારત 15 દેશોને રસી સપ્લાય કરી ચૂક્યું છે અને લાખો ડોઝ આ દેશોને મોકલવામાં આવ્યા છે. હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવા સમર્થન અને વિરોધ વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભર્યા. બળદગાડામાં ફોર્મ ભરવા નીકળેલા પાસ નેતાએ કોંગ્રેસની ઉમેદવારી છેલ્લી ઘડીએ ફગાવી. ફોર્મ ભરવા માટે ઉમેદવારો સાથે પહોંચેલા કાર્યકર્તાઓની પોલીસ સાથે ચકમક ઝરી. ફોર્મ ભરવાના આખરી દિવસે કોંગ્રેસમાં ભડકો, ટિકિટ ફાળવીને લઈ કાર્યાલય પર તોડફોડ. ડુંભાલની ટોબેકો શોપમાં ઘૂસી વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર 2 પૈકી 1 ઝડપાયો. ફેસાણમાં કૂતરાઓને ઝેરથી મારી નાખનાર 2 કારખાનેદારોની ધરપકડ. રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.